ઋતુમાં સૌથી વધારે તૂટવાનો વિક્રમ ખંભાળિયા તાલુકા વિસાવદરનો ડાયવર્ઝનના પુલના નામે ફરી વિસાવદર જૂનાગઢ રોડ બંધ કરવામાં આવ્યો છે. લોકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. એક જ ઋતુમાં સૌથી વધારે તૂટવાનો વિક્રમ ખંભાળિયા તાલુકો વિસાવદરનો ડાયવર્ઝનના પુલના નામે ફરી વિવાદ સર્જાયો છે. જૂનાગઢ રોડ બંધ કરવામાં આવ્યો છે અને લોકો ભારે મુશ્કેલીઓમાં મુકાયા છે. વારંવાર થતા ધરાશાય આ ડાયવર્ઝનને કારણે જૂનાગઢ સાથે ન તૂટતા વાણિજ્ય નુકસાનને લીધે કોન્ટ્રાક્ટર પર એક નાગરિક આવનારા દિવસોમાં પોતાને થયેલી મુશ્કેલીઓના કારણે આર્થિક વળતરનો દાવો કરવાની પહેલ કરવાની તૈયારી કરે છે. વિસાવદર તાલુકાના લોકોને રસ્તા માટે ખૂબ મોટો અભિશાપ મળ્યો હોય તેવું લાગે રહ્યું છે. કેમ કે વિસાવદર જૂનાગઢને જોડતા રોડ પર આવેલો ખંભાળિયાનો પુલ બનાવવામાં લાગતા વિલંબને કારણે જે ડાયવર્ઝનને બનાવવામાં આવ્યું છે તેનું આયુષ્ય ફક્ત દિવસો જ પૂરતું જોવા મળ્યું છે. લગભગ 5 થી 7 વાર બનાવેલ છે, વળી થોડોક વરસાદ થાય એટલે તૂટી જાય અને એટલે જ વિસાવદરના લોકોને જૂનાગઢ જવું હોય એટલે ભારે હાડમારીનો સામનો કરવો પડે છે. સિમેન્ટના તણાઈ ગયેલા ભૂંગળાઓને જોઈને સ્થાનિક લોકો ગામની નજીક પડેલા સૌની યોજનાના 2 ભૂંગળા નાખી દો આવી રમૂજ વૃત્તિ કરી રહ્યા છે. ભારે વિવાદથી ઘેરાયેલા આ પંથકના રસ્તાઓ ખૂબ જ સસ્તાઓમાં બનાવીને ખાવખાવ વૃત્તિ ભરેલ લોકોના નિર્માણની સાબિતી આપે છે. વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટનો રિપોર્ટ, જૂનાગઢ.